નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતી વિષયમાં પાઠ 4 જે અગાઉ આપણે એના વિશે થોડીક માહિતી મેળવી હતી એના વિશે ભણી ગયા. અને જે બાકી હતો પાઠ એ આજે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. પહેલાં આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. એમાં ઘણા બધા રૂઢિપ્રયોગો આવ્યા હતા. તેમાં આવ્યું હતું કે ગોપાળ બાપા છે એ ખટપટ કરતા હતા જમીનની. હવે આપણે તો જમીનની ખટપટ એટલે શું થાય ને એવો પ્રશ્ન, તો કે જમીનની ખટપટ એટલે જમીનની વાટાઘાટ એટલે કે લેવી વેચ દેવી, આને શું કહેવાય? જમીનની ખટપટ. ને તો આપણે ખટપટ એટલે ઘણી વખત કોકને નિંદા કરતા હોય, કોકની વાતો કરતા હોય ત્યારે આપણે કહેતા હોય છે કે આ વ્યક્તિ તો આખો દિવસ કોકની ખટપટ જ કરતી હોય છે, કહીએ છીએ ને એવું. ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ એ આવી ગયો હતો કે આભ પરાનો છાંયો મૂકીને માગવું. આભ પરાનો એટલે એનો અર્થ, તે દિવસે આપણે લખ્યો જ તો બોર્ડમાં, તમને ખ્યાલ હોય તો યાદ કરો. તો બાળકો આવ્યું યાદ? એટલે કે એનો અર્થ થશે ઉત્તમ જમીનની બદલે અન્ય જમીન માગવી, એટલે કે સારી જમીન એની બદલે બીજી માગવી જમીન એમ. ત્યાર પછી ત્રીજો રૂઢિપ્રયોગ પણ જોયો આપણે કે 100 ગરણે ગાળવું. એટલે કહે છે ને, એટલે શું થાય અર્થ? કોઈ પણ બાબતમાં આગળ પગલું ભરતા પહેલાં 100 વખત વિચારવું એમ. કહે છે ને ગોપાલ બાપા કેવા હતા? વાણિયા હતા. તો એ કહેતા હતા કે અમે રહ્યા વાણિયા, એટલે કે કોઈ પણ બાબતમાં મૂડી રોકતા પહેલાં 100 ગરણે ગાળી, એટલે કે 100 વખત વિચારી પછી જ એમાં રોકાણ કરી, જેથી કરી અને પાછળથી પસ્તાવો ન પડે અથવા તો જે મૂડી રોકી હોય એ જતે દાળ એટલે કે ભવિષ્યમાં એ આપણને વળતર એમાં મળી રહે. હવે પછી સયાજીરાવ છે એ ગોપાળ બાપાને વાત કરે છે, એમના ગુરુ કોણ એની બધી વાત કરે છે. ત્યારે એમના ગુરુનું નામ શું હતું ગોપાળ બાપાના? તો કે માંડણ ભગત નામ હતું. અને એ ક્યાં થઈ ગયા? તો કે ધોળાજી ઓળખે થઈ ગયા છે. હવે એમના ગુરુ એ ગોપાળ બાપાને શું કામ કીધું કરવાનું? તો કે હરિ નામનો એક વેપાર કરવો એવું એમને કીધેલું. હવે સયાજીરાવને છે મહારાજ જે, એમને હવે આગળ એમના ગુરુ વિશે જાણવાની કુતૂહલતા જાગે છે. એટલે હવે આગળ વાત કરીએ આપણે. આપણે જીવનમાં પણ જોવો ઘણા બધા માણસો મોટા ભાગે બધાના કોઈકને કોઈક ગુરુ બનાવેલા જોઈએ છે. કોઈકને શા માટે ગુરુ બનાવી છે? એટલે કે આપણને એમની પાસે કાંઈક એવું જ્ઞાન મળતું હોય એટલે બધા લોકો છે ગુરુ બનાવતા હોય છે. ગુરુ એટલે કે ગમે તે ગુરુ હોઈ શકે, એવું જરૂર નથી કે માણસ જ. ઘણી વખત કીડી છે એ પણ આપણા ગુરુ બની શકે, એની પાસેથી આપણને કંઈક શીખ મળે છે ને. કીડી છે ઘણી વખત કંઈક ચડતી હોય છે, કેટલી વખત પડી જાય, પાછી ચડે પાછી પડે, તેમ છતાં પોતાનો પ્રયત્ન મૂકતી નથી. તો આના પાસેથી પણ આપણને જ્ઞાન મળે છે કે ભલે આપણે નિષ્ફળતા મળે તેમ છતાં આપણે હિંમત ન હારવી જોઈએ, પણ આપણે એ સફળ થવા માટેના એમાં પ્રયત્ન કરવા જોઈએ. ગુરુ એટલે એમની પાસેથી જ્ઞાન. એટલે ગોપાળ બાપાને પણ માંડણ ભગત જે એમના ગુરુ હતા એમની જોયું તો કે એમના આત્માનું તેજ હતું એટલે એમને એમને ગુરુ બનાવ્યા હતા. નામ તો સાંભળ્યું નથી મહારાજે વિસ્મયથી કહ્યું. અને પછી કહે વાત કહે છે ત્યારે કહે છે સયાજીરાવ કે મેં આ નામ સાંભળ્યું નથી. અને પછી થોડુંક વિસ્મય એટલે કે નવાઈ લાગે છે. અને પછી કહે છે, શું કહે છે? તમે કંઈક ચમત્કાર જોયો હશે ને, એટલે કહે છે એમ નામ કોઈ સીધા કંઈક ગુરુ ગમે તે વ્યક્તિને થોડા આપણે કંઈક ગુરુ બનાવી લેવા, પણ તમને એ માણસમાં કંઈક એવું ચમત્કાર લાગ્યો હશે જેથી કરી અને તમે એમને ગુરુ બનાવ્યા એમ. ત્યારે ગોપાળ બાપા કહે છે, એકવાર મળ્યો છો બાપુ, જો એક જ વાર મળ્યો છે તેમ છતાંય એકવાર મળ્યા અને વ્યક્તિને ઓળખી જાય છે અને પોતાના ગુરુ માની લે છે. બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. જ્યારે બીજી વાર એમના ગુરુના દર્શન કરવા જાય છે દેહ પડી ગયો એટલે એમનું અવસાન થઈ ગયું હતું. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું. શું કહે છે? અમે તો બહુ પારખી લઈએ માણસને જોતા વેત જ, ભલે એકવાર મળ્યા હોય ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ છે એ કેવો છે એમ. પછી મહારાજ કહે છે, શું બન્યું હતું એમ પૂછે છે ગોપાળ બાપાને. ત્યારે કહે છે, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. મગફળીનો વેપાર કરતા એટલે એને વેચવા માટે એકવાર જાય છે ત્યાં.
બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું, એટલે એ વાતને 10 વર્ષ થઈ ગયા ત્યારની આ વાત કરે છે. ત્યારે હવે જો એમના ગુરુ એમના વિશે વાત કરે છે કે ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં, તે દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં, ધર્મશાળા આપણે જોઈએ ને કે એમાં ગમે તે લોકોને રહેવા માટે સ્થાન મળી રહે, અહીંયા કોઈને ના પાડે ને, એટલે ગામમાં બીજા કોઈને સાથે ઓળખાણ નથી, એટલે ગોપાળ બાપા છે એ ધર્મશાળામાં રોકાય છે. દોઢીમાં ભગત બેઠેલા, દોઢી, દોઢી એટલે શું થાય, એટલે દરવાજા આગળનો ભાગ, એટલે દરવાજાની અંદર જે આગળનો ભાગ ખુલ્લો હોય ત્યાં છે આ ભગત, માંડળ ભગત એ બેસતા, એટલે દોઢીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માગી આવેલા, આપણને ખ્યાલ છે ગામમાં ઘરે ઘરે જઈ અને લોટ માગીને લાવેલા, તે એની વહુ રોટલા ઘડે અને લોટ લાવી અને તેમના જે ગુરુ માંડળ ભગત હતા તેમની પત્ની છે એ લોટના રોટલા બનાવતા આવતા. હવે એ રોટલા રૂતો કે ને ભગત કૂતરાને નીરતા જાય, એ રોટલા બનાવી એના અને પછી શું કરતા, કૂતરાને ખવડાવતા હતા ભગત. હવે એમના દેખાવ વિશે વાત કરી છે તો કે કાળો વાન એમનો રંગ, એટલે થોડા શ્યામવર્ણ હતા એટલે કાળો રંગ હતો એમનો. આંખો નીચે રાખવાની ટેવ, ગમે તે વાત કરે તો પણ એમની આંખ આમ જોઈએ તો હંમેશા નીચી નજર રાખી અને બીજાની જોડે વાત કરતા હતા. હસે ભારું, એટલે ખૂબ અજબરું હસવું એમને આવતું. કેવું હશે તો કે સાવ નાનું બાળક કેમ એકદમ નિખાલસ રીતે હસતો, એકદમ નિર્દોષ હોય એની જેમ આ ભગત છે એ પણ બાળકની જેમ જ હંમેશા હસતા હતા. અવાજ જોયો હોય તો વાંસળી જેવો, વાંસળીનો અવાજ કેવો, બધાને આપણને સાંભળવો ગમે ને, એકદમ તલ્લીન થઈ જાય આપણે જોઈએ છીએ, તો ભગતનો અવાજ છે એ પણ ખૂબ જ સરસ હતો, બધાને સાંભળવો ગમે એવો. ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય ને મરક મરક હસે જાય, એટલે નાના નાના ગલુડિયા હોય છે એની હારે જાણે કે કંઈક વાતો કરતા હોય અને મનમાં ને મનમાં કાંઈ હસતા હોય, એટલે મરક મરક હસતા હોય દેખાય છે. ત્યાં મારી સામે જોઈ ને ભગત કહે, પછી ભગત એટલે ગોપાળ બાપાની સામે જોયે છે અને પછી ભગત જે છે એ એમને કાંઈક કહે છે. શું કહે છે તો શેઠ છો, શેનો વેપાર કરો છો, કે ગોપાળ બાપાને કહે છે તમે શેઠ છો એમ, તો શેનો વેપાર કરો છો એવો પ્રશ્ન પૂછે છે. મેં કહ્યું પરચૂણ, એટલે કે પરચૂણ એટલે કે નાના મોટા ધંધા કરે છે, બહુ મોટા મોટા ધંધા નહીં, નાના નાના. ત્યારે ભગત કહે છે તો કે જથ્થાબંધ મૂકીને આવા પરચૂરણમાં સિદ્ધ પડ્યા છો, એટલે કે મોટા મોટા ધંધા મૂકી, વેપાર મૂકી અને આવા સાવ નાના એમાં શા માટે પડ્યા છો આવા ધંધામાં એમ. ત્યારે મેં કહ્યું બાપુ મૂડી જોવે ને, એટલે કે મોટા ધંધા કરવો હોય તો આપણી પાસે પૈસા સંપત્તિ આ બધું જોઈએ ને, એટલે કે પૈસા સંપત્તિ આ બધું વધારે હોય તો આપણે મોટા મોટા ધંધા કરી શકીએ. મૂડી તો માય જ પડી જ છે, કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા. ગોપાળ બાપા છે કહે છે, ગોપાળ બાપાને કહે છે ભગત કે મૂડી તો છે જ એમ કહી અને ગોપાળ બાપા સામે એક જ ધારા પોતે જોયા કરે છે. એની આંખોમાં તેજે મનમાં માર્ગ કરી દીધો, મનમાં માર્ગ કરી દીધો એક રૂઢિ પ્રયોગ છે. એનો અર્થ થશે દિશા મળી જવી, એટલે એમને દિશા કે રસ્તો મળી જાય છે, કઈ તરફ એમને જવું કે શું કાર્ય એમને કરવું આવું મળી જાય છે દિશા એમને. શિલા જાણે ખસવા માંડી, જાણે કે જમીન પોતાના પગ નીચેની છે જાણે કે ખસવા લાગી હોય એવું લાગે છે. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, આંખ મંડાવી નહીં, એટલે એનો રૂઢિ પ્રયોગ છે. એનો અર્થ થશે તો જોવાની હિંમત ન થવી,
એટલે કહે છે, મૂડી તો માય છે જ, એટલે કહે છે કે મારાથી પછી તેમની સામે જોવાની હિંમત થતી નથી. જોઉં તો ભગતના પડખામાં કાળો ગિંગોળો ચડી ગયેલો. ગિંગોળો એટલે ગાય, ભેંસ, આ બધા પશુ છે, એમને કાન અથવા બીજા અંગો પડી બાજતો, એટલે કે ચોંટેલો આપણને એ જીવ હોય છે, જીવજંતુ જેવું હોય છે ચોંટેલું, એને કહેવાય ગિંગોળો. મહારાજ, આ ગિંગોળો ચડી ગયો છે, કઈ હું એ ઉખેડવા ગયો ત્યાં. કહે ગોપાળ બાપા જુએ છે કે મહારાજના શરીર પર આ ગિંગોળો ચડ્યો છે, ત્યારે એ કહેવા જાય છે, ત્યારે શું કહે છે, રેવા દો એને, એટલે ભલે એ ઉચડેલો હોય, ભલે અહીંયા બેઠો હોય શરીર ઉપર જ્યાં હોય અહીંયા, ભલે ચોંટેલો હોય, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. જો કેવા દયાળુ, ખાજ એટલે એટલે એટલી દયા કરે છે કે જો હું એને અહીંયા મારા શરીર પરથી ઉતારીશ તો એને પાછો ખોરાક માટે ક્યાંક બીજે જવું પડશે, ખોરાક શોધવા માટે, એટલે કે ભલે એ હોય એમ. બહુ દી થઈ ગયા છે એને, એટલે એ ઘણા દિવસે પોતાના શરીર પર ચોંટેલો છે. આ સાંભળી અને મહારાજ જે સૈયાજીરા હોય છે, ગોપાળ બાપા પાસે પોતાના ગુરુની જે વાત સાંભળે છે, આ બનાવને આ બધું સાંભળી પછી એમનાથી બોલાઈ જાય છે. શું બોલાઈ જાય છે, કે વાહ, એવો શબ્દ એમના મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડે છે. હવે આપણે જોઈએ તો થોડાક પ્રશ્ન જોઈ પૂછીએ. એમાં પહેલો પ્રશ્ન છે, તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું, આ વાક્ય કોણ બોલે છે? યાદ કરો, આપણે આગળ પાઠમાં ભણી ગયા ને, કોણ બોલે છે? તો ગોપાળ બાપા બોલે છે. પછી બીજો પ્રશ્ન છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? કઈ શક્તિ હતી મહારાજા સયાજીરાવમાં? તો એનો જવાબ છે, માણસ પારખવાની. માણસને જોવે તરત એને પારખી લેતા હતા કે આ માણસ છે કેવો છે, એનું વ્યક્તિત્વ કેવું છે. આગળ પ્રશ્ન જોઈએ, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો એનો જવાબ છે, પેશવા સરકારે. કોણે બંધાવ્યું હતું? પેશવા સરકારે. હવે ગોપાળ બાપા શાનો વેપાર કરતા હતા? કોણ કહે છે ગોપાળ બાપા છે શાનો વેપાર કરતા હતા? ગોપાળ બાપા તો માત્ર એક જ વેપાર કહેતા હતા, એમના ગુરુ કઈ ગયા હતા યાદ કરો? તો હરિનામનો વેપાર. હવે ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તો ગોપાળ બાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું. હવે જ્યારે ગોપાળ બાપા છે એ મૂર્તિની પૂજા કરવાની ના પાડે છે, એના બદલામાં ગોપાળ બાપા બીજો કયો વિકલ્પ કહે છે મહારાજને, શું કરવાની વાત કરે છે? તો ત્યાં એક સરસ મજાની ધર્મશાળા બંધાવવાની વાત કરે છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, તો ગોપાળ બાપાના જે મિત્ર હતા એ શેના વેપારી હતા, શેનો વેપાર કરતા, શેના ભાગીદાર હતા? કોણ કહે છે, કયું શહેર હતું? યાદ હોય તો એક ઝારખંડનું શહેર છે, એનું નામ છે ઝારખંડમાં એક આવેલું છે, અને કોલિયારી એટલે કે કોલસાનું. હવે પછી તમે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલો જ હશે, એમાં બે ત્રણ વાક્યવાળા પ્રશ્ન છે, સવિસ્તારથી લખો એટલે 7-8 વાક્યના પ્રશ્નો છે. આ બધા હવે તમે ઘરે પ્રયત્ન કરજો અને તમે યાદ કરશો તો તમને ચોક્કસ એ બધાના પ્રશ્ન જવાબ છે આવડી જાય એવા છે, ખૂબ જ સહેલો છે. તો આ પાઠ આપણને ભણવામાં અહીંયા ખૂબ જ મજા આવી છે તમને બધા બાળકોને. થેન્ક યુ.